ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એની અંદર માધ્યમ માટે બ્રુસ્ટર એંગલ એટલે કે ધ્રુવી ભવન કોણ આપેલો છે, એટલે ત્યાંથી એટલું તો ક્લિયર થાય જ, બ્રુસ્ટરનો નિયમ આવે આવે અને આવે જ. તો માની લો કે આપણે સિમ્પલ ડાયાગ્રામ અહીંયા ડ્રો કરીએ. આ માની લો કે ઘટ માધ્યમ છે તમારું, આ વાળું માધ્યમ છે, પાતળું માધ્યમ છે, બરાબર. અહીંથી કોઈ કિરણ આપે છે, એ માની લો કે ધ્રુવી ભવન જેટલા કોણે આપાત થાય છે, કેટલા કોણે, ધ્રુવી ભવન જેટલા કોણે આપાત થાય છે. ઓકે, ત્યારે તમને જે વસ્તુ મળશે ને એ કઈ હશે, તો કે ધ્રુવી ભવન કોણને તમે થીટા બી બ્રુસ્ટર કોણ પણ કહી શકો, તો એન ઘટ ના છેદમાં એન પાતળું. માની લો કે હું અત્યારે પાતળા તરીકે હવા કન્સિડર કરું, તો આનો વક્રી ભવનાંક એક થશે, એન ઘટનો આપણે મેળવવો છે. તો જુઓ તો ધ્રુવી ભવન કોણ એ જ બ્રુસ્ટર કોણ થશે, કેટલો આપેલો છે, 54.74 ડિગ્રી. આ એન ઘટ ખબર નથી, આ કેટલા છે, 1 છે ને, તો એન તમને કંઈક આવું મળશે. આનો તમે આન્સર ફાઇન કરશો ને, એટલે 1.414 જેવું મળશે, એનો મતલબ એ રૂટ 2 થશે. તો આ જે છે ને એ માધ્યમ કેટલા વક્રી ભવનાંકવાળું છે, રૂટ 2 જેટલો વક્રી ભવનાંક છે, તમને ખાલી આટલા ડેટામાંથી ખબર પડશે. હવે જોજો, હવે સેકન્ડ ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે. તો એ સેકન્ડ ક્વેશ્ચન આવો છે કે આપાત કોણ 45 હોય, તો હવે તમારે આ જ વસ્તુ કન્સિડર કરવાની કે આ આપાત કોણનું મૂલ્ય 45 હોય, 45 હોય, તો વક્રીભૂત કોણ કેટલો થાય. તો હવે તો એક જ ભાઈને યાદ કરવાના રહેશે, કયા ભાઈ, સ્નેલ ભાઈ, તો N1 sin θ1, એટલે આ N1 sin θ1 બરાબર N2 sin θ2, જે θ2 મેળવવાનો છે. તો આ સાઇન 45 1/√2 થશે, આ √2 અને આ કેટલા છે, સાઇન થીટા 2 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઇન થીટા 2 કેટલા થશે, તો કે 1/2 થાય ને. તો આવું ક્યારે શક્ય બને, તો કે જ્યારે થીટા 2 30 ડિગ્રીનો હોય ત્યારે. તો ઓપ્શન નંબર સી છે ને એ પરફેક્ટ આન્સર થશે. તો સરસ મજાનો ક્વેશ્ચન હતો. પહેલી સિચ્યુએશન ઉપરથી તમને શું મળશે, તો આપેલા ઘટ માધ્યમનો વક્રી ભવનાંક જે તમે સ્નેલના નિયમમાં વાપરી અને આગળની પ્રોસિજર કરી શકશો, બરાબર. તો આનો આન્સર થશે ઓપ્શન નંબર સી.